नमस्कार मित्रों, हूँ छू निलेश खीमसरिया। एनके विचार श्रेणी गुजराती मोटिवेशनल विडियो सीरीज में फरी एक बार आपनु स्वागत है। आज थोड़ी बातों अहम ने छोड़ी अने हूँ करता अमे वापरीए तो शू थाय एना विषय आ समझवा माटे एक काल्पनिक वार्ता ने समझिए। एक व्यक्ति एक पतंग चगावता चगावता बोलतो हतो कि जो हूँ पतंग चगावू छू, पतंग मारा लीधे चगे छे। आ सांभळीने एना हाथ में जे दोरी हती ए दोरी बोलवा लागी कि रेवा दे पतंग तो हूँ चगावू छू, मारा लीधे पतंग चगे छे। ए दोरीनो अवाज सांभळी पतंगनी नीचे जे पूछड़ी लगाड़ेली अटकी ए पूछड़ी बोलवा लागी कि रेवा दो जो हूँ ना होत तो पतंग चगता नहीं, नीचे आवी गई होत, એટલે પતંગ તો હું ચગાવું છું। આ ત્રણે જણને સાંભળતા જે પવન પસાર થયો એ પવન બોલવા લાગ્યો કે તમે બધા ખોટી વાતો કરો છો, જો હું ના હોઉં તો પવન પતંગ ચગે જ નહીં, એટલે પતંગ તો હું ચગાવું છું। આ બધાને આવી રીતે ઝઘડતા જોયા ત્યારે ઉપરથી ભગવાન બોલ્યા आ पतंग चगावामां कोई तमारा एकनो हाथ नथी, आ पतंग आपणे बधा भेगा थईने चगावीए छे। जो आमांथी एक पण ना होय तो कदाच पतंग चगे ज नहीं। तो हूँ ना करता आपणे पतंग चगावीए छे एवुं बोलो। मित्रो, आ काल्पनिक वार्ता आपणने एवुं समझावी जाय छे કે આપણે આપણું હુંપદ છોડવું જોઈએ અને અમે આપણે એ ભાવ સ્વીકારવો જોઈએ, અને એ ભાવનાથી જ્યારે કામ કરીએ ત્યારે પતંગ ખૂબ ઊંચે ચગી શકે, એવી જ રીતે આપણા કાર્ય ખૂબ ઊંચે સુધી આપણું ધ્યેય હાંસલ કરી શકીએ। અંગ્રેજીમાં હું એટલે આઈ અને અમે એટલે વી, અને જ્યારે એ આઈને વીથી રિપ્લેસ કરો તો જે ઇલનેસ છે એ વેલનેસ બની જાય છે। એનો મતલબ જે હુંની માંદગી હતી, એક બીમારી છે, અહમ છે, એક બીમારી કહેવાય, એને તમે વીમાં રિપ્લેસ કરો, અમેમાં રિપ્લેસ કરો તો વેલનેસ બની જાય છે, ખુશી બની જાય છે, સુખ બની જાય છે। તો ચાલો આપણે આઈને ડ્રોપ કરીએ અને વીને અપનાવીએ, હુંને છોડી, અહમને ત્યાગી અને સૌની સાથે મળીને કામ કરીએ। આ વસ્તુ જો આપણે આપણી કંપનીમાં પણ, આપણા ફેમિલીમાં પણ અપનાવીએ, ટીમવર્કથી કામ કરીએ, તો એ ટીમવર્કના લીધે ખૂબ ઉત્તમ પરિણામ આપી શકીએ। જેમ પતંગ ખૂબ ઊંચે ચગી શક્યો એવી રીતે આપણા પણ ધ્યેય ખૂબ ઊંચા જઈ શકે છે। મિત્રો, આજે આ વિડીયોમાંથી જો તમને કંઈક ગમ્યું હોય, આ વાર્તા ગમી હોય અને તમને એવું લાગે કે ના, મારે હવે મારા આઈમાંથી વી તરફની જર્ની કરવી છે, તો અહીંયા નીચે કોમેન્ટ બોક્સમાં લખો। તમે લખશો તો એ કદાચ કોઈકના બીજાના માટે પણ પ્રેરણાદાયી બનશે, અને એ પણ હુંમાંથી વી તરફની યાત્રા સ્ટાર્ટ કરે એવું બને। ફરી એકવાર એક નવા વિચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, ખૂબ ખૂબ આભાર।